સૌથી પહેલી આમ ગરબાની યાદ, સૌથી પહેલી વાર ગરબા સાંભળ્યા હોય એવું કઈ યાદ આવે? આમ સૌથી પહેલી વાર આમ કાને પડ્યું હોય એવું યાદમાં હોય, સ્મૃતિમાં હોય એવું? મને પપ્પા સાથેનું ખરું કે એની યાર જવાનું થતું હોય એમ, ત્યારે કર્ણાવતી રાજપથ પપ્પા સાથે જવાનું થાય તો એ બધા જે ગરબા ગાતા ઈશાની ત્યારે સાવ નાની, અને એને વેન કર્યું કે તમારે મને તેડો નહીં, એટલે આખો પ્રોગ્રામ પપ્પા એને તેડીને, અને માવડીમાં જ્યાં જ્યાં શબ્દ આવે ત્યારે એને ડેડિકેટ કરે ઈશાની. અને એ બધા એક ઓલો ત્યારે એક આલ્બમ આવ્યું હતું, એક લાઈન સાંભળો. ઓ માવડીમાં ચાંદો ઉગ્યો રે આકાશ, ઝીણા ઝીણા મોતે વેરાણા માના છો તમે, ઝીણા ઝીણા મોતે વેરાણા માના છો તમે. તો બાગા ને ત્યારે માવડીમાં મને છે ને એકચ્યુઅલી આમ હું ઘોડિયામાં સૂતો હોઉં અને મારા નાના ગાતા હોય એવું મારી મેમરીમાં છે. બોલ. હા, મને છે ને આવું ઘણું બધું છે મારી, જે મને કોઈ કીધું નથી. એમ એવું નથી કે આપણને નાનપણમાં કોઈ કીધું હોય કે તું ખબર છે તને ઊંઘાડતા હતા ને ત્યારે આવું ગાતા હતા, એવું નહીં. મને એકચ્યુઅલી યાદ હોય કે આવું થયું છે એમ, કે હું ઘોડિયામાં સૂતો છું ને મારા નાના મને આમ ઝુલાવે છે, અને એ વખતે અંબા અભય પદ્દા એની ગાઈ રહ્યા છે, કે પછી વિશ્વંભરી ગાઈ રહ્યા છે. અને મને એવું પણ એકદમ ડિસ્ટિંક્ટ યાદ છે કે પહેલી વાર મારા મમ્મીના અવાજમાં મેં માડી તારું કંકું સાંભળ્યું હતું, એ મને એક્ઝેક્ટ યાદ છે. આમ એમનો અવાજ, હજી પણ હું માડી તારું કંકું ખર્યું એ મારા મમ્મીના અવાજમાં ઇમેજિન કરી શકું એ જ અવાજમાં, કારણ કે મને પહેલી વાર સાંભળેલું આમ યાદ છે. મને મને જગ્યા પણ ખબર છે કઈ જગ્યાએ મેં સાંભળ્યું હતું એવું. એટલે આમ અને એ વખતે એમ થઈ ગયું કે એ જે અનુભૂતિ છે ને એમ, કે કંઈક અદ્ભુત ગ્રહણ કર્યું એવી અનુભૂતિ હોય કે આ શું હતું. અને પછી હું આમ બાળકોને એવું, આપણને અત્યારે બી આપણે જોઈએ, હું બધા બાળકોની સાથે રમતો ત્યારે જોઉં કે એમને કોઈ ગમતી વસ્તુ હોય તો વારે વારે પછી માગે ને, એટલે હું પણ વારે વારે માગું એમ. હું એમ કહું કે પેલું દયા કરી ગાઓ ને, દયા કરી દર્શન શિવ આપો. અચ્છા, તો એટલે હા, તો મને બીજું કઈ બોલતા તો ના આવડતો, એટલે હું ખાલી એટલું કહું કે દયા કરી. એ મને યાદ છે કે હું આવું કરતો ક્રોસ લાઈન યાદ રહી જાય, ખાલી ખબર નથી. દયા કરી ગાઓ, દયા કરી ગાઓ, દર્શન શિવ આપો. વાહ વાહ. મને એવું યાદ છે કે એટલે મારી નવરાત્રી ગરબા કરતા છે ને ગરબીની મેમરી, ગામડામાં રહેતા ત્યાં સૌરાષ્ટ્રમાં, તો ગરબી કલ્ચર ને આપણે ગરબી મંડળ કહેવાય. ના, મારું સોમનાથ પાસે આજોઠા કરીને ગામ છે, નથી 6-7 કિલોમીટર વેરાવળ પાસે. તો મારી અમુક હવે ફની લાગે એવી મેમરીઝ છે કે ગામમાં એક કે બે ગરબી ચોક હોય, બધા ભેગા થયા હોય બરાબર, અને એક સાઉન્ડ સિસ્ટમ હોય નવરાત્રીમાં, એક વાર નીકળતી હોય એક જણ એક સ્કૂલ ના પ્યુન હતો ને એના ઘરે એ સાઉન્ડ સિસ્ટમ રહેતી હતી, ત્યારે નીકળે એટલે જો માઇક નો અવાજ આખો આમ ગુજે એટલે બધા ભેગા થઈ ગયા ત્યાં. અને પછી પાછું એમાં બધું અનાઉન્સમેન્ટ ચાલે ને આમ તેને વચ્ચે વિસલિંગ આવતું હોય ને એમાં પાછું પેલું ચાલે કે રમવા માટે ઉતાવળા બધા ભેગા થઈ ગયા હોય, ને પછી મેરામણભાઈ તબલચીન ગુજતા હોય, મેરામણભાઈ નતો પછો ના, એટલે કે મેરામણભાઈ તબલજી જ્યાં હોય ત્યાંથી માતાજી ચોકમાં હાજર થાય, હાજર થાય, હાજર થાય, આપણે ચાલતું હોય. એટલે પછી પેલા રમવા માટે ઉતાવળા થયો ને એ બધા ગામમાં ગોતવા નીકળે છોકરા, મેરામણભાઈ છે ક્યાં ક્યાં, તો પકડીને લાવે. અને એક કે બે જ લખ, ખાલી તબલું હોય, ઝાંજ હોય, એની સાથે ગાતા હોય લોકો, એક કે બે જ લોકો હોય જેને ગાતા આવડતું. અને એ મજા શું છે કે એ રિયાઝી લોકો નથી હોતા, એ 365 દિવસ નથી ગાતા, એ માત્ર આવું કંઈક આવે ત્યારે ગાય, પણ હલક એ હજી એવી ને એવી હોય, એને સુંદર ગાતા હોય, એની ગરબી ગવાતી. ગરબી જે આપણે ત્યાં એક પ્રકાર છે, તો એ ગવાય ને એ લાંબુ લાંબુ ચાલે, અને લોકો પછી એક જ પેલામાં રમે, અને એવી મેમરીઝ મને છે. તમે હમણાં ઓલો ઓછા માઇક વાળી વાત કરી, મને એક પ્રસંગ યાદ આવે કે જે ગરબો કરાવ્યો ત્યારે શરૂઆતમાં તો ગાવાનો કોન્ફિડન્સ હતો જ નહીં, એક જગ્યાએ ગયા તો એને કીધું કે આપણે ગરબા કરવાના,
તો ત્યાં ગયા તો કઈ હતું મેં કીધું માઇક ને માઇક ને હું જોશી પછી તમે મેં કીધું ત્રણ જણા એ રીતે ઉભા રહી જાવ કે વચ્ચે ગેપમાં હું આમ માઇક કરું એટલે બે આમ સામે ને એક આમ એ રીતે તો વચ્ચે એ પછી લાઈન રિપીટ કરે તે આખું પૂરું થયું ને પછી એમાં એક મારા મામા હતા એ કે ભાઈ મારી સામે હતો ને એને પાન ખાધું છાટા બધા પછી એ આ જે ગરબાની પહેલી મેમરી થઈ બરાબર પછીનો એક જે તબક્કો છે ને એ પેલો શિશુકાળ વાળો છે જયારે તમે પહેલી વાર શાળામાં ગરબા થતા જુઓ સ્ટેજ ઉપર તમારાથી મોટા જે બાળકો એ બધા કોઈ એક સંઘ નૃત્ય કરતા હોય ગરબો કરતા હોય તમને એમ થાય કે અરે આવું આપણને ક્યારે કરવા મળશે એવું તે મને યાદ છે હું ત્રીજા ધોરણમાં હતો ને ત્યારે એક દિવસ અચાનક જ મને એમ થયું કે મારે સ્ટેજ પર જઈને ગરબા ગાવા છે એ વખતે તો આવું કે અનુશાસન જેવું કે આપણામાં બહુ હોય એટલે મેં જઈને મારા શિક્ષિકાને કહ્યું કે મારે સ્ટેજ પર જઈને ગરબો ગાવો છે તે એમણે વળી હા પાડી કે તું જા ગા કોણ હતા મેડમ પુષ્પાબેન હતા એ વખતે હા હું ત્રીજા ધોરણની વાત કરું પુષ્પાબેન એ વખતે પ્રિન્સિપાલ હતા તમે સીએમ માં ભણ્યા મહીસાગર ને આરે ઢોલ વાગે કારણ કે મેં આગલા દિવસે કઈક દૂરદર્શન માં સાંભળ્યું હશે અથવા તો સોસાયટીમાં ક્યાંક ગવાતું સાંભળ્યું હશે અને એ વખતે છે ને વડોદરાના ગરબા આમ આ રીતે બીજી બધી જગ્યાએ પોપ્યુલર થાય એવો એક આખો ટ્રેન્ડ હતો એ જે સમય હું જ્યાં યાદ કરું ત્યારે કે વડોદરાના ગરબા બીજે પહોંચવા લાગે નહીં તો પહેલા તો કેવું હતું કે અમુક સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના ગરબા ગવાતા હોય એક પ્રદેશમાં નિશ્ચિત પ્રદેશના ગરબા ગવાતા હોય નોર્થ ગુજરાતના ગરબા જુદા હોય અને અમદાવાદમાં એનું પણ એ મારે મહીસાગરને આરે મને મેં સ્ટેજ પર ગાયું બરાબર યાદ છે નહીં મેં કેવી રીતે ગાયું શું ક્યાંથી હું શીખ્યો મને કાંઈ ખબર નથી બસ જઈને અંદરથી એક આખો ઉછાળો આવ્યો કે મારે ગાવું છે અને હા અને પછી એ જ રીતે જયારે સ્કૂલમાં પેલા બેડલું લઈને નાની નાની દીકરીઓ ગરબા કરતી હોય એ જોવાની જે મજા હતી સોસાયટીમાં પણ તું જે સોસાયટીની વાત કરે જેમ તે ગામની વાત કરી અમારા સોસાયટીમાં પણ આપણે અપેક્ષા જ ના રાખી હોય એવા લોકો જયારે ગરબા ગાય તમે જ એમને વડીલ તરીકે ખાલી જોયા છે કે આ સ્કૂટર લઈને જાય છે આ ભાઈ તમે કોઈ દિવસ એમને કઈ આવી રીતે ગાતા જ નથી જોયા અચાનક જ નવરાત્રીમાં તમે એ વ્યક્તિને ગાતા જુઓ આમ પણ ગાતા જુઓ ને આમ પણ ગાતા જુઓ તો કેવી મજા આવે એવી જ રીતે હા શિક્ષકોમાં પણ એવું થાય જ્યારે તમે શિક્ષકને વર્ગખંડમાં જ જોયા છે તમે ક્લાસરૂમમાં જ એમને ટીચિંગ કરતા જોયા છે પછી તમે એમને સાવ જુદા સ્વરૂપમાં ગરબા કરતા જુઓ તો એ આખું એમ આમ અલગ હોય કે અરે પેલા ટીચર જે છે આવા મસ્ત ગરબા કરે છે એ કેટલી સરસ હિચ કરે છે આમ તમે લોકો મલ્લા માતા બનાવે છે ના કોઈ દિવસ મલ્લા માતા બનાવે કોઈ દિવસ મોહલ્લા માતા ના એટલે આપણે નાનો ગબ્બર નો ગોક સોસાયટીમાં જ બનાવવાનો શેરીના બાળકો બધા ભેગા થાય અને પછી અમદાવાદની ટ્રેડિશન છે મને ખ્યાલ છે ખરો એના વિશે પણ મેં ત્યાં એ બાજુ નાનપણમાં જોયું મને અમે જેમ અત્યારે કેવું છે આપણે ગણેશ ઉત્સવ હોય તો બધા ભેગા થઈને ડેકોરેશન કરે જન્માષ્ટમી વખતે બધા ભેગા થઈને ડેકોરેશન કરે સુશોભન આપણે એવું નવરાત્રીમાં સોસાયટીના ગરબા હોય એની પહેલા સોસાયટીના બાળકો બધા ભેગા થઈ અને પોતપોતાના રમકડા લઈ આવે અને માટીમાંથી પછી એક ગબ્બર બનાવે એમાં ગોક બનાવે એમાં દીવો કરવાનો અને પછી બધા નાના બાળકો રોજ સાંજે આરતી કરે એ અલગ થતું એમ એ અમે અમારી સોસાયટીમાં આ તમે કીધું એ રીતે પણ નવરાત્રીની આરતી કરતા બધા બાળકો ભેગા થઈને પછી ઓલી થાળી લઈને નીકળતા કે ભાઈ બે એક રૂપિયો બે રૂપિયો અને એવું એની મજા બહુ આવતી વસ્તુ બિલકુલ ચામ હતો અને એ વખતે શું થતું કે કોઈ પ્રોફેશનલ સિંગર્સ તો હોય નહીં અનુદાનનો સંસ્કાર પ્રોફેશનલ સિંગર્સ તો હોય નહીં કોઈ એટલે બધા મમ્મીઓ જ ગાતી હોય એક જણ ગાય અને બીજું ઝીલે એવું તો સામાજિક પ્રસંગોમાં બહુ જોવા મળે બહુ પહેલા સામાજિક પ્રસંગોમાં આ રીતે આમ રાસ ગરબાના આયોજનો કે આવી રીતે અત્યારે જે સંગીત સંધ્યા થાય છે એવું તો થતું નહીં ત્યારે તો તમને એવું લાગે છે તમે આ બોલો છો એને મને એવું વિચાર આવ્યો શું એવરેજ પણ મીઠું ને સૂરમાં ગાનારા લોકો પેલા વધારે હતા એવું તમને લાગે ખૂબ હજી પણ છે તમને લાગે હજી પણ છે છે પણ તોય એક
ખાસા બધા લોકો તમને આજુબાજુ હવે જોવા મળે કે જેમ બહુ મને એવું લાગે સાથે નિસ્બત સંગીતના પ્રેમી હોય પણ પેલું ગાઈ જાણનારા એક પેલું લોકાચારમાં જ એ વસ્તુ જે ભણેલી હતી ને ચિત્તનો ઠહેરાવ કહી શકાય કે ઓલું વ્યગ્રતા વાળી વાત નહી તો આવ્યું પણ ઠેરા વાળા પ્રદેશમાંથી તો પછી એ સામેવાળાને અડે છે પણ એ જ પ્રાંતમાં પોતાની અંદર તો મને લાગે છે કે એ રીતેની અને કદાચ એ રીતે જ મજાની છે આની કે જો આને એ રીતે ગાવામાં આવે ગરબાને આ કમ્પોઝિશન નથી એમ સાચી એટલે એક્ચ્યુઅલી પરફોર્મન્સ નથી એમ બિલકુલ સાચી વાત છે ગરબા એ પરફોર્મન્સ નથી કોન્સર્ટ નથી ગાનારો કોઈને પ્લીઝ કરવા માટે નથી ગાયું એ ભાગ બહુ અગત્યનો છે પરફોર્મન્સ અગેઈન એ જ વાત છે એટલે તમે આમ જોવો એક રીતના કે પરફોર્મન્સ કોન્સર્ટની ડિઝાઇન કેવી છે તો કે એક બાજુ સ્ટેજ છે સ્ટેજ ઊંચું છે સિંગર એનો હું ની આસપાસ બધી વાત ગોઠવાઈ લે સામે બધા લોકો છે તો આમાં એ જે પહેલાં જે ડિઝાઇન હતી કે ભાઈ વચ્ચે બધા માતાજીની મૂર્તિની આસપાસ બેસી જાય તો એ આમ સિમ્બોલિક જોવો તો કેન્દ્રમાં માતાજીની મૂર્તિ નવદુર્ગાની વાત પણ હવે એ આપણા ઉપર છે કે કોન્સર્ટની રીતે કરવું કે અને ગરબાની રીતે કરવું એટલે આ વખતે આપણે જે આજે વિચાર્યું છે આયોજન તો એનું કેન્દ્ર વિચાર શું છે એ આયોજનના કેન્દ્રમાં શું છે એનો મધ્યવર્તી વિચાર કર વોટ ઇઝ ધ સેન્ટ્રલ થોટ ભારતની અને પૂર્વની જે અલગ અલગ જે ડિઝાઇન છે એ કોઈક હેતુથી બની પિતર કામ કરવાના હેતુથી જ તે એમાંની એક આ નવરાત્રિ આમ વર્ષોથી નવરાત્રિ પપ્પા સાથે પહેલાં એઝ અ મ્યુઝિશિયન કરી પછી સિંગર તરીકે અમુક વર્ષ કરી તો કંઈક અંદર ખૂંચતું હતું કે ભાઈ કંઈક મજા નથી આવતી એમ શું મિસિંગ હતું એ સમજાતું નહોતું પછી એવું લાગ્યું કે કંઈક આની રીત આ કંઈક આનો સ્વભાવ અલગ છે આ ઇવેન્ટનો આ પર્વનો અને કંઈક ઉજવાઈ રહ્યું છે અલગ રીતના હું એનો ભાગ બની રહ્યો છું એમ તો પછી વિચાર્યો કે શું એવો પ્રયત્ન થઈ શકે કે હવે આયોજનના કેન્દ્રમાં નવદુર્ગા હોય એનું જે આ વિજ્ઞાન છે એ સમજવાનો પ્રયત્ન થાય એક ગ્રુપ બને ગ્રુપ એનર્જીની એક સુંદર વાત છે કે એકબીજાને હેલ્પફુલ થાય છે અને નવરાત્રિનો કન્સેપ્ટ જ તે ગ્રુપ એનર્જીનો કહી શકાય કે બધા મળીને આ ગરબામાં કહે છે કે માળીડો આવે ને સોનીડો પછી કુંભારીને તો એ પણ ન્યાય એક સંકેત તમ બધા કંઈક કોન્ટ્રીબ્યુટ કરે છે કોન્ટ્રીબ્યુશન એક મને વિચાર એવો નહીં પણ આસપાસના બધા મિત્રોને આ વિચાર હતો ને બધા ભેગા મળીને આ વાત બની એટલે કેન્દ્રમાં આવું કંઈક એકચ્યુઅલી જિંદગીના કેન્દ્રમાં પણ આ જ છે બધાને બધું કંઈક ને કંઈક મિસિંગ લાગતું હોય છે બધાને એમ લાગતું કંઈક મિસિંગ છે આ કંઈક ખોટી રીતે જીવાઈ રહ્યું છે આપણે કંઈક સાચા રસ્તે જઈએ તમે એને નવરાત્રિના સંદર્ભમાં પકડ્યું છે ને આપણી સાથે બધા એવા લોકો જોડાયેલા પણ છે એટલે મૂળ વિચાર એવો છે કે લોકો માટે લોકો થકી લોકો સમક્ષ એવું આયોજન થાય કે જે ફોર ધ પીપલ ઓફ ધ પીપલ બાય ધ પીપલ છે એટલે એમાં કોઈ એક વ્યક્તિ કેન્દ્રમાં નથી પણ નવરાત્રી મૂળ સ્વરૂપમાં ઉજવાય અથવા તેના મૂળ સ્વરૂપને આપણે પહોંચી શકીએ આજે ઉર્જાનો જે ઉત્સવ છે જેમાં ઉર્જા સંચયની વાત છે એમાં આપણે પણ કોઈ રીતે એનું સિન્થેસિસ કરી શકીએ રાધર દેન ડિસિપેશન ઓફ એનર્જી એવો એક મૂળ વિચાર છે અને જે બધાને પોતપોતાની લાઈફમાં આ જ હોય છે એકચ્યુઅલી ખાલી નવરાત્રી નવ દિવસ પૂરતું નહીં જેમ મેં કહ્યું કે એકચ્યુઅલી આવું જ હોય છે કે યાર આપણે ખુશ થવા માટેના સાધનો ભેગા કરીએ અને પછી સમજાય કે આ તો સાધનમાં તો કંઈ ખુશી મળતી છે નહીં સાધન તો આવી ગયું હવે ખુશ તો છીએ નહીં હવે શું કરવાનું એવું નવરાત્રીમાં થાય છે કે નવરાત્રીમાં આપણે બહુ બધું આખું એનો જે બાહ્ય પરિવેશ જે છે જે આઉટર એલિમેન્ટ છે કે જેમાં આપણે વિચારીએ કે પરિવેશ છે કે જે ડેકોરેશન છે કે જે
માહોલ છે, એક વાતાવરણ ઉભું થાય ઉત્સવનું, અને એમાં લોકો સજે થજે અને લોકો પછી એમાં અભિવ્યક્ત થાય, આખી વાત તો છે, પણ એના મૂળમાં જે આખું જે તત્વ છે કે આ કેમ ઉજવીએ, હવે કેમ ઉજવવાનો એકચ્યુઅલી કેટલા બધા લોકો આનો જવાબ શોધતા હોય છે. મોટાભાગના લોકોના પ્રશ્નો તો કે આ કરીએ છીએ કેમ કરીએ છીએ, અને પછી જયારે બાળકો પૂછે ને, કોઈક વાર બાળક પૂછે, કારણ કે બાળક તો એ જાણવા માટે જ આવ્યું છે, એને તો સમજવું જ છે કે આ બધું શું થઈ રહ્યું છે, અને એટલા માટે સતત સવાલો પૂછે, અને પછી બાળક પૂછે કે ગરબા કેમ કરવાના, ત્યારે જો આગલી પેઢી પાસે જવાબ ના હોય તો એ જવાબ શોધવાની પ્રોસેસમાં છીએ આપણે. આપણી પાસે જવાબ છે એવું નથી કહેતા. વર્ષભરની વાત કરીએ કે કેલેન્ડરની વાત કરીએ તો અમુક દિવસો કે ખાસ કરીને અમુક રાત્રિઓ એનું કંઈક વિશેષ મહાત્મ્ય કદાચ ખગોળીય રીતે પણ હોય કે એ રાત્રિઓ એ તિથિની એ કદાચ અમુક પ્રકારની સંભાવનાઓથી ભરેલી છે. ઉર્જાના સંદર્ભમાં કહું તો જ્યારે એ ઉર્જાને તમે એબ્ઝોર્બ કે એક્યુમ્યુલેટ કરી શકો એવી શક્યતા વધી જાય. મે બી એની એટલે જ કદાચ એની સાથે જાગરણ જોડાયેલું હશે. કારણ કે આવી તમે જો શિવરાત્રીનું પણ જાગરણ હોય કે નવરાત્રી પણ એક રીતે જાગવા માટે થઈને તમે ડાન્સ કરો છો, ડાન્સથી ટ્રાન્સમાં જાઓ છો જે કંઈ, પણ એ સમયે સૂઈ જવું એ કદાચ એના કરતાં વધારે જાગવું અગત્યનું છે. જે જાગશે એ પામશે એવી કદાચ કોઈક વાત હોય, મે બી તમારી સ્પાઇન ઇરેક્ટ રહે એ રીતે. જાગવું એટલે તો મૂળ શું, જાગરણ એટલે શું, જાગરણ એટલે શું એ વ્યાખ્યાને પહેલા આપણે પકડવી પડે. સાચી વાત. પણ આજે મારી એક ઉર્જા અને એમાંય પાછી ફેમિનાઇન ઉર્જા, પુરુષની પ્રકૃતિ જો વાત કરીએ આપણે તો એમાંય કદાચ પ્રકૃતિ કે જે સ્ત્રેણ શબ્દ યોગ્ય છે કે નહીં ખબર નહીં, પણ જો એ રીતે મૂકીએ તો ઉર્જાનું એ સ્વરૂપને પામવાની કે એક્યુમ્યુલેટ કરવાની કદાચ શક્યતાઓ આ નવરાત્રિઓમાં વધારે હશે, એટલે કદાચ આપણે આ કરીએ છીએ એવું હોઈ શકે. બ્રહ્મદાનજી એક આના વિશે વાત કરી છે, શેર કરું કે એને કીધું કે વૃક્ષમાં પાંદડા આવે, પછી ફૂલ આવે, પછી છેલ્લે ફળ આવે. તો ફળ આવે એ એની એક એના તરફથી આપવાની ક્રિએશનની એક મેક્સિમમ શક્યતા. તો એમણે એમણે લખ્યું છે કે આ જે આસો મહિનામાં આજે 9 દિવસ છે તો કોસ્મોલોજીકલ રીતે ભીતરની શક્તિનું પ્રગટીકરણ આ 9 દિવસમાં સુલભ બને. શબ્દ વાપરો સુલભ, કે ઓલું કે ને કે મેડિટેશન કરવા માટે એને આ વાતાવરણ મળે છે, એને હેલ્પફુલ થાય છે, એટલે કે આ 9 દિવસને પસંદ કરવામાં આવ્યું. પછી એ 9 પ્રકારની જે શક્તિ છે એને સમજાવી શકાય, એટલે પછી એને મૂર્તિના સ્વરૂપે એને રૂપકથી સ્વરૂપ આપ્યું. હા હા, આપણે જયારે લોકજીવનને જોઈએ ત્યારે આપણા તો લોકજીવનમાં આધ્યાત્મિકતા આ જ રીતે વણાયેલી છે. આધ્યાત્મિકતામાં જે ગૂઢ રહસ્યો છે એ બધા કલાના માધ્યમથી, લોક કલાના માધ્યમથી એ આપણને સહજ રીતે મળ્યા છે પરંપરામાં. હા, એ બહુ મોટી વાત છે. એટલે આ બહુ મોટી વાત છે. આપણે જે રીતે ઉત્સવ ઉજવીએ છીએ, આપણને ભલે આ ઉત્સવ પ્રિય કહેવામાં આવે, પણ આ ભારતીયતામાં એક બહુ મહત્વપૂર્ણ અંગ છે આપણી ભારતીયતાનો, કે જેમાં આધ્યાત્મિકતા ને ઉત્સવો થકી આપણા સુધી આપણા કાર્ય વ્યવહારમાં પહોંચાડવામાં આવે. બસ ખાલી આપણે ક્યાં પાછા પડે, આપણી પાત્રતા ક્યાં ઓછી પડે છે કે આપણે સમજવાની તૈયારી નથી બતાવતા. આપણી પાત્રતા એટલે કદાચ મને એવું લાગે છે કે નવરાત્રી જે છે એ આપણી પાત્રતાના વિસ્તરણનો તહેવાર છે, કે આપણે આપણી કેપેસિટી, આપણી પાત્રતા, આપણી ક્ષમતા, આપણે એનો વિસ્તાર કરીએ. અને એટલા માટે જ આ બધા પછી પછી એમાં કોઈ ઉપવાસ કરતું હોય કે કોઈ કોઈ પ્રકારની સાધના કરતું હોય કે જે પણ સિદ્ધિ માટે પ્રયત્ન કરતું હોય કે તમે જે ઇનર એનર્જીની વાત કરી, પણ મૂળ તહેવાર એના માટેનો છે. હા, અને ક્યાંક કદાચ આપણે એને કોઈ જુદું સ્વરૂપ આપી બેઠા છે, પણ એ તો હવે સમય સાથે બદલાવાનું બધું. પણ એટલે એ જ કે આપણે રિચ્યુઅલ્સ ને પકડી રાખ્યા છે, પણ એસેન્સ જાણવાની તસ્દી કેટલા લે છે, નથી લેતા લોકો એવું નથી, પણ કદાચ એમને આ વસ્તુ સુલભ પણ નહીં થતી લેવી તો છે, પણ એટલા બધા પેલા એમ કહેવાય કે એક્સટ્રોવર્ટિઝમમાં બિઝી છે કે લેવા સુધી પહોંચવાની તૈયારી સુધી જવાતું જ નથી. અને એ લેવા માટેનો એક અવસર જો હોય અને આપણને બધાને એવું થતું હોય કે આવું લેવું છે તો એટલીસ્ટ આ એક ઓકેશન. એક રીતના એ જ કોશિશ છે ને કે આપણે
શું કરવાનું છે હજી એ અંદર સ્પષ્ટ ચિત્ર નથી બન્યું, પણ બધા ભેગા મળીને કંઈક એના નવરાત્રિના એસેન્સ સુધી જવાનો એક ભાવ રાખ્યો. હજી પહોંચશું કે નહીં પહોંચશું એ તો કદાચ એક નિષ્ફળ પ્રયત્ન પણ કહી શકાય એક શબ્દ. એ કદાચ છે ને મને લાગે છે કે એ વ્યક્તિગત વસ્તુ પણ છે. હા, દરેકે પોતાને પત્યા બાદ એસેસ કરવાનું છે. હા, કે હું આ ભાવ તત્વની નજીક કેટલો પહોંચો કે કેટલી પહોંચી. હા, તો એ બહુ ઇન્ટરનલ પણ છે પ્રોસેસ, નહીં ઇન્ટરનલી એ પ્રોસેસ થતી રહેવી આ દરમિયાન બાહ્ય પ્રોસેસની સાથે એ બહુ જરૂરી છે. ગુરજેફની એ ફિલ્મની વાત કરતા હતા કે સૂફી સ્કૂલમાં ગુરજેફને લઈ જાય છે એક ગુરુ, લઈ જાય છે ને તો ઓલા ઘોડા ઉપર એને બેસાડે છે, આંખે પાટો બાંધી દે છે, અને કંઈક 2-3 દિવસનું ટ્રાવેલિંગ ક્યાં જાય છે એને ખબર નથી. પછી છેલ્લે એક બ્રિજ એવો આવે છે કે જે ન્યાયની પટ્ટી ખોલે છે ને એ પાસ કરીને એને સામે પછી સૂફી સ્કૂલમાં જવાનું હોય. રહસ્ય આજે આનું જે શિક્ષણ છે એ હકીકતમાં એક રીતના આમ જોવો તો બહુ ઓછા ગ્રુપમાં વહેંચાતું હોય, પણ આ એનાથી આખી ઊંધી વાત નવરાત્રિમાં લાગે કે આટલા મોટા જનસમૂહમાં એક આવી ગુઢાર્થવાળી એક ડિઝાઇન પહોંચી ગઈ. પણ એ આશ્ચર્યની વાત છે કે આવડા મોટા જનસમૂહમાં જો આ વાત પહોંચી શકી હોય, આપણે સેલિબ્રેટ કરતા હોય, તો એ જાણવાનો એક મોકો છે કે તો પછી આનો શું અર્થ છે. એ આરતીની એક એક કડીની અંદર કેટલો ગૂઢ અર્થ છુપાયેલો છે. આપણે મિકેનિકલી યાંત્રિકપણે આરતી ગાઈ લઈએ, સાચી વાત છે, અને આરતી કરતી વખતે આપણું ધ્યાન માત્ર કદાચ આરતીની જે થાળી છે જેમાં આપણે દીવો પ્રગટાવ્યો છે એ થાળીને આમ આરતી કરવામાં જ આપણો આ યાંત્રિક ક્રિયામાં જ આપણું ધ્યાન હોય, અને ખરેખર શું ગવાઈ રહ્યું છે અને એની પાછળનો મર્મ શું છે એ અર્થને હું આત્મસાત કરું, અને પછી આત્મસાત કર્યા પછી એ અર્થ સાથે હું તદાકાર થઉં. એ પ્રોસેસ હવે એ દરેક ગરબામાં પણ છે. દરેક ગરબો મૂળ તો જે છે એ શક્તિ તત્વના મહિમા માટેનો ગરબો છે. સાચું, એ ઉર્જાને કેન્દ્રમાં રાખીને ગવાતો ગરબો છે. હવે એની જગ્યાએ આપણું ધ્યાન જો માત્ર એના બાહરી પરિવેશ પર જ, જે પેલા આપણે મને કીધું કે આપણે એનું ફોકસ માત્ર હું કેવી લાગું છું એની પર, કે હું કેવો દેખાઉં છું એની પર જ આપણું ફોકસ હોય, અને હું મને અંદરથી કેવો દેખાઉં છું એની ઉપર જો મારું ફોકસ ના હોય તો એ નવરાત્રી માત્ર ઉજવાઈ ગઈ આંતરિક રીતે એવું થયું. વાહ, આ વાત ઉપર મને આંતરિક રીતે નહીં, હા યાંત્રિક રીતે કે ઓલી લાઈન આવે છે ને કે ભાવ ભક્તિ કઈ આપો એને ઓળખી શકાય ને એની ચતુરાય, વિવેક સંપન્નતા. હા, ચતુરાય એટલે વિવેક સંપન્નતા. હા, પણ આપણે ચતુરાય ને પેલી ચાલાકી ના હાથમાં જો લઈ લઈએ તો, અને પહેલી મને તો છે ને પહેલી કડી જેવી ગજબ લાગે કે અખંડ બ્રહ્માંડ, બ્રહ્માંડ અખંડ. પડવે પ્રગટ્યામાં, એટલે આમાં એક, અને પછી ડ્યુઆલિટી ની વાત આવે છે, દ્વિતીય બે સ્વરૂપ પછી ડ્યુઆલિટી. શિવ શક્તિ પહેલા તો અખંડતા ની વાત છે. પણ આપણે એટલે ટૂંકમાં હવે આપણે મિકેનિકલી ગરબા જો ગાઈ લઈશું તો અર્થ સુધી ક્યારે, અને જો અર્થ નહીં પામીએ તો આ પછી તો નિરર્થક થયું એમ. સાચી વાત, સાચી વાત. એટલે આ જે ડાન્સ છે એ તમને ટ્રાન્સ સુધી લઈ જાય. હા, ડાન્સ એ માત્ર કોઈ શારીરિક સંવેદનાની અભિવ્યક્તિનું માધ્યમ ના રહે, કારણ કે નહીં તો કેવું થાય કે માત્ર તમે સંવેદનાઓમાં જ છો. શારીરિક સંવેદનાથી ઉપર ઉઠીને તમે ટ્રાન્સ સુધી જઈ શકો. બહુ સાચી વાત. અને એવું ને ગરબા એકચ્યુઅલી છે ને સંવેદનાઓ વ્યક્ત કરવાનું ગજબ કામ કર્યું છે. એક જે તે સમય હતો જ્યારે સમાજમાં પિતૃસત્તાક સમાજ હતો, બરાબર, પેટ્રિઆકલ સોસાયટી છે જેમાં પુરુષોનું વધારે પડતું આધિપત્ય અને શાસન, એ સમય હજી હજી માનસિકતામાં તો હજી એવું જ છે. આપણે હજી એ પ્રિવેલ કરે છે, પાર્ટ્સમાં નહીં હોલમાં બાપા, બિલકુલ આપણી માનસિકતા વધુ ને વધુ દરિદ્ર થતી જાય છે. પણ એ જે તે સમયે ગરબો એ
કોઈ એક સ્ત્રીને પોતાના મનના ઊંડાણમાં છુપાયેલી વાત એ સમાજ સમક્ષ મૂકવા માટેની મોકળાશ એ ગરબો આપતો. એટલે કાવ્ય તત્વમાં એવા ઘણા બધા સમાજલક્ષી ગરબા જોવા મળ્યા છે આપણને, કે જે અને ગરબો એ સમાજ જીવનનું પ્રતિબિંબ બની જાય. સોશિયો પોલિટિકલ વાતો કેટલી બધી, આઝાદીના સમયના ગરબા જોઈએ કે હમણાં છેલ્લે ભૂકંપનો ગરબો થયો છે એમ. હા, એટલે અને તમે જો તમે સમયાંતરે રેલેવન્ટ વસ્તુ તો ગરબામાં આવતી જ જાય. એટલે ગરબો એ રીતે સમાજ જીવનનું દર્પણ તો બને જ છે, પરંતુ એની સાથે સાથે એને જે મૂળ જે આપણે શક્તિ સંચયની જે વાત છે અથવા તો શક્તિ આરાધનાની જે વાત છે ત્યાં સુધી પણ આપણે પહોંચાડી શકીએ વાત. સાચું સાચું. કારણ કે હું તો એવું જોઉં છું દર વખતે કે જેટલી એટલી વાર આવો કોઈ એફર્ટ કર્યો હોય તો એ છે ને ખોવાઈ જાય. કેમ ખોવાઈ જાય? કારણ કે એ વખતે એટલો બધો ઉન્માદ છે. એ વખતની જે એનર્જી, નવરાત્રી જયારે હોય ને 9-10 દિવસ, ત્યારે બીજા બધામાં આપણી એનર્જી એટલી બધી ઇન્વેસ્ટ થયેલી છે કે આપણને આવું વિચારવા માટેની મેન્ટલ સ્પેસ છે જ નહીં. એ 9 દિવસ હું એવું જોઉં છું સમાજમાં કે મોટા ભાગના આપણે એક પેઢી એવી હતી કે જેનામાં એ હતું, પણ આપણી પેઢીને જયારે આપણે જોઈએ તો આપણું ધ્યાન શોપિંગમાં કે એટલે ઉત્સવ કરતા વધારે આપણે એને ઇવેન્ટ બનાવી દીધી છે. આપણે બધા એનો ભાગ છીએ, એટલે એવું નથી કે એનો કોઈ નકાર છે કે એના પ્રત્યે કોઈ ઘૃણા છે, મજા જ આવે છે એવી વાત નથી. પણ હું જે કહેવા માંગતો હતો કે એ ઇવેન્ટ નું જે સ્વરૂપ આપણે આપી દીધું છે એ એક માળખું છે જ, પણ પછી ત્યાં જ અટકીને રહી જઈએ, આમાં ફરતા રહીએ, પછીની જે શક્યતા છે ઉપર ઉઠવાની એ ત્યાં જો ના કરવામાં આવે તો પછી આ એક સર્કલ છે જેમાં આ જ રીતે વર્ષો વર્ષ થતું રહે છે. એટલે મને એવો વિચાર હતો કે યોગિક રીતે કદાચ આપણે જે 7 ચક્રોની વાત કરીએ તો એમાં સંભાવના છે કે તમને બહુ ઉપર સુધી આ વસ્તુ લઈ જાય, જયારે આપણે અમુક ચક્રો પર જ સાચું આને લઈ જઈને અટકાવી દઈએ છીએ. એટલે એવા ગુઢાર્થો સુધી આપણે ના પણ જઈએ તો બી હું તમને એક સાજુ સીધું એને કારણે છે. પેલું આપણે વાત થતી હતી થોડાક દિવસ કે લસ્ટ ફેક્ટર, તો શું એ ચક્ર સુધી આપણે પહોંચ્યા છે ત્યાંથી હજી ઉપર ઉઠવાની સંભાવના છે? એ શક્યતા છે. સાચું સાચું. તો અને એ વધારે ઉર્જાનો અનુભવ કરાવશે જે કદાચ એક્યુમ્યુલેટ કરીને તમે વર્ષભર કે કદાચ બે ભાગમાં વેચવામાં આવે, બે નવરાત્રીમાં કેટલો, 6-6 મહિનાનો ડિફરન્સ અથવા એક પ્રયત્ન કરીએ તો એટલીસ્ટ પેલા એનું જે બાહ્ય ફોર્મ છે ને એ આ નવશક્તિમાં આપણે ટ્રાય કરીએ. જેમ કે કેન્દ્રમાં મૂર્તિ રાખવી, પછી આયોજનમાં આયોજનના કેન્દ્રમાં કંચન કીર્તિ નહીં એવો પ્રયત્ન છે કે એ કોમર્શિયલ નથી. હા, જરૂરિયાત પૂરતો આપણે બધો ખર્ચો, કારણ કે આવડું મોટું આયોજન થતું હોય તો એના માટેનું પ્રયોજન કરવામાં આવે. પછી ઘણા અલગ અલગ મુદ્દા છે, જેમ કે ફૂડ કાઉન્ટરની જગ્યાએ જો સ્વયં સેવકો મળીને પ્રસાદ બનાવે તો અંદર એક ભાવ પડે, તો એની એક અલગ વાત બને. એ ઉપરાંત પણ ઘણા બધા એવું લાગે છે કે ધ્યાનની વિધિ કરવા માટે પણ ભેગા થવો જોઈએ, કલાનો સંગમ પણ હોઈ શકે. રિયલ મિનિંગ સુધી પહોંચવું તો બહુ અઘરું છે, કદાચ અશક્ય પણ હોઈ શકે, પણ આપણે આ બહારનું ફોર્મ થોડું, હું તો કહું ઇમિટેટ શબ્દ વાપરીએ, હમણાં તો ઇમિટેટ કર્યું પાડી સારું કેવી રીતે હોય છે, અને કદાચ એમાંથી ધીરે 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 એક સરસ વાત બનતી જાય અને એ આપણને કદાચ કંઈક અર્થ સુધી પહોંચાડે. બેઝિકલી બજારમાંથી શાક લાવીએ તો એને ધોવાનું છે, ધોઈને પછી એને સરસ રીતે સુધારવાનું છે, કેવો સરસ શબ્દ છે, સુધારવાનું છે, અને પછી એની અંદર બધા વઘાર કરવાના છે, બધા મસાલા, અને પછી એ જયારે જાય છે ત્યારે મૂળ જે ઘટના છે એનું અંદર પાચન થાય અને એ તમારા અસ્તિત્વ સાથે ભળી જાય, એનું જે રસકસ નિષ્કર્ષ જે નીકળે છે
તો એ એમાં અત્યારે પહેલી પ્રોસેસમાં આપણે ખાલી હજી એ કા તમે જે વાત કરી ને તો મને એક એટલે મને વચ્ચે વચ્ચે અમુક વાત બ્રહ્મદાનજીની એમના પ્રવચનની યાદ આવે તો હું તમને આ શાકની જે પ્રોસેસ કીધી ને તો બ્રહ્મદાનજી કીધું કે પાયથાગોરસ ત્રણ પ્રકારમાં પ્રવૃત્તિ વેચેલી એક તો પ્યુરિફિકેશન સેકન્ડ પ્રિપેરેશન તો બ્રહ્મદાનજી કીધું કે નવ નોરતા છે ને એમાં પેલા ત્રણ પ્યુરિફિકેશન પછીના ત્રણ પ્રિપેરેશન છેલ્લા પરફેક્શન હવે એમાં આ જ એમણે દાખલો દીધેલો કે શાકને બજારમાંથી લાવીએ એને ધોઈએ તો એ કે એ પ્યુરિફિકેશન પછી કે એને સુધારીએ કાપીએ નહીં સરસ શબ્દ સુધારીએ તો પ્રિપેરેશન પછી એને ઓલા ચૂલા ઉપર ચડાવીને એક એક પરફેક્શન સુધી કે સ્વાદનું આ પોઈન્ટ જોઈએ છે તો એવી રીતે નવે નવ નોરતાનું વર્ણન કર્યું છે એમાં શૈલપુત્રીથી લઈને સિદ્ધિદાત્રી સુધીના જે છે તો આ મને એક વાત યાદ આવી એટલે આ બધા પ્રતીકો જે છે ને એને પામી શકાય તો ખરું એમ હું તો એવું માનું છું કે પ્રતીકો પછી પ્રતીક પામી ના શકાય તો ખાલી પ્રતીક પ્રતીક જ રહે એ વાતો મારે સાચું આચરણમાં ના આવે સાચું સાચું આપણે વાતો ઘણી કરી લઈશું કે યુ નો પણ એ જો આપણા બિહેવિયરમાં નહીં હોય પણ અન્ડરસ્ટેન્ડિંગ નોલેજ થી જો આવે તો પછી ધીરે ધીરે એના ઓલા માટે એફર્ટ કરવો પડશે ને એનું ડગલું તો પડે એનું ડગલું તો વાતને સમજે કે ભાઈ શું છે તો એ આગળ વાત એ વધી શકે આજે એને ખ્યાલ આવે કે આ આખું આયોજન હું ઓગળે અને અમારી નવરાત્રી બને તો ઈ એક વન લાઈન એક વાત છે કે આપણે બધા એક દિલમાં આ ભાવ રાખીને કરીએ તો ઈ પ્રોસેસ થઈ શકે મને એવું લાગે બાકી હું તો બહુ મજબૂત છે હું તો હું જ છે જે મારી નવરાત્રી મારા ઘરમાં આવી કે આ વખતે અહીંયા છે મેં કર્યાથી હમણાં ટૂરમાં એક સેન્ટેન્સ મને સૂચ્યું હતું કે ગરબા પૂરા થાય ને પછી ઓડિયન્સને એવું લાગવું છે એમનું લાગવું છે કે હાર્દિક દવેના ગરબા કાલ સારા હતા એવું લાગે માતાજીના ગરબા સારા હતા અને ગાયા હતા હાર્દિકે આવું કંઈક એક લક્ષ્ય હોવું જોઈએ અમુક લોકો એવા હશે કે જે લોકો એ જે પેલા તો કોઈ જગ્યા પ્રોવાઈડ કરી તો એ જગ્યા અનુદાન થી પ્રોવાઈડ કરે છે જે ઇગ્નાઇટ ફાઉન્ડેશન ના સહયોગ થી થઈ રહ્યું છે બરાબર પછી જગ્યા હવે એને શણગારવી એનો જે શણગાર છે એ પણ એવો કે જે આપણને આંખને ખૂંચે નહીં મનને ખૂંચે નહીં આપણને પ્રવેશતી વખતે આપણાપણાનો આત્મીયતાનો ભાવ જાગે અને ત્યાં જવાથી એક સકારાત્મકતા અનુભવાય તો એવું આયોજન ઊભું કરવા માટે ત્યાં જે શણગાર કરવાનો સુશોભન કરવાનું તો એના માટેના જે પોતાનું કલાદાન આપે એવા કલાકારો જે એમાં કલાદાન આપે વાહ 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 અને એ એમાં કોમર્શિયલ ના હોય એ આખા અપ્રોચમાં અને એમાં એમને પણ એવું ના હોય કે આ મેં કર્યું આપણો નામ થઈ જાય આપણો મહિમા થઈ જાય એવું નહીં સંઘ ભાવનાથી સાચું હવે એ થયા પછી આટલા બધા લોકો આવશે તો તમે જેમ કમ્યુનિટી કિચન ની વાત કરી તો પ્રસાદ શબ્દ ની ગરિમા જળવાય પ્રસાદ શબ્દ ની ગરિમા જળવાય એ રીતે ત્યાં ભોજન લોકોને ઉપલબ્ધ થાય નહીં કે કોઈ કોમર્શિયલ વેલ્યુ થી ઉપલબ્ધ થાય સાચું સાચું અને જે લોકો એ પ્રસાદ ગ્રહણ કરે છે જે પણ ભાવકો આવ્યા છે એ બધા જે પ્રસાદ ગ્રહણ કરશે અને ભક્તિનો પ્રસાદ ગ્રહણ કરશે અને ભક્તિ રસમાં બધા એકબીજાની સાથે એક રસ થઈને એક
નૃત્યમાં એક તાલથી જોડાશે. એ બધાનો તાલ બધાનો લય જયારે એક સરખો થશે, એ જે સંઘ ભાવના છે એમાં પછી એ ભાવનામાંથી તૃપ્ત થયા પછી એ ભાવકના મનમાં જે ભાવ આવે એ ભાવની અભિવ્યક્તિ રૂપે એ કોઈ અનુદાન આપે. કોન્સેપ્ટ આ છે કે એ પત્યા પછી એના મનમાં જે ભાવ જન્મે એને એમ થયું કે આ મારું કોન્ટ્રીબ્યુશન, આ બધા આટલા બધા લોકોએ આટલું કર્યું છે તેમાં હું આ અનુદાન આપું છું. એટલે એમાં કોઈ કોમર્શિયલ વેલ્યુ ના હોય, કે જેમાં કોઈને લાભ નથી થતો, ફાઇનાન્શિયલી કોઈ બેનિફિટ નથી થયું, જે છે આ બધું આયોજનમાં જઈ રહ્યું છે, જેમાં કોઈ એક વ્યક્તિ વિશેષને કઈ લાભ નથી થઈ રહ્યો. સાચું. એની સાથે સાથે ત્યાં જે આયોજન થયું છે એમાં ગરબા જયારે ગવાઈ રહ્યા છે તો ગરબા ગાનાર જે કલાકારો છે એ પણ બધા આ ભાવનાથી પોતાની કલાને પ્રસ્તુત કરે, જે ગાનાર કલાકારો છે. એટલે એમના મનમાં પણ એ હુંપણાનો ભાવ નથી, અથવા તો હોય તો આ બધાના હુંપણાના ભાવને ઓગાળવાનો એક પ્રયત્ન. ભાવ તો છે, ભાવ તો આપણે નામ છે, કોશિશ છે કે એ પીગળે, આપણો આ એફર્ટ છે કે એ પીગળે. અને આવું કઈ કર્યાથી આપણે પેલું એમ પ્રતિક રૂપે પેલી વાત જ છે, ખિસકોલી વાળી વાત છે, પ્રતિક રૂપે તો એ જ વાત છે. પ્રતિક રૂપે આપણે એમ કે પેલું સેતુ બને તો એમાં ખિસકોલી પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે. ક્યાં વાત. કાલે મને એક એવું લાગતું હતું સોનાનો ગરબો મને રૂપલાઈ નોણી રૂપલાઈ નોણી તો ઈંઢોણીએ રતન જડાવો હો રાજ હો રાજ રમવાયાઓ તો રંગ જામશે. તો વિચાર એવો કે આપણા તરફથી એ રતન શું હોઈ શકે, મટીરિયલના ફોર્મમાં નહીં, સોનાનો ગરબો રૂપલા ઈંઢોણી. હવે ઈંઢોણીમાં શણગારમાં રતન આપણે જો ચડાવી શકીએ, જડી શકીએ, તો એ શું હોય. તો ત્વરિતભાઈ જેમ વાત કરી કે આપણા તરફથી એક ભાવ, આપણા તરફથી એક તૈયારી, આર્ટ કોલાબરેશન, જે જે જેને જે અનુકૂળ હોય એ બધા પોતપોતાની રીતે આપે અને શેરિંગનો એક પ્રયત્ન બને, તો એ રતન આપણે ઈંઢોણીને ચડી શકીએ. આ તમે ગાતા ત્યારે પકડાવ્યું ઈંઢોણી હું પોતે. અચ્છા, ગરબો જે પિંડ છે માટીનો એ હું પોતે, મારી અંદર રહેલું મૂળ ઉર્જાનું તત્વ એ પ્રકાશિત થાય, પ્રગટે અને એ પહોંચે મારા થકી. આ કાયા જે છે, આ કાયાની અંદર રહેલું મૂળ પ્રાણ તત્વ એ મારા જે છિદ્રો છે ગરબામાં શું હોય, એક માટીનું માટલું એમાં રહેલા છિદ્રો, છિદ્રોની અંદર રહેલો એક મૂળ દીપક જે આપણી સેન્ટ્રલ એનર્જી. તો એક એક યુનિટ, એક એક યુનિટ જે એક્ઝિસ્ટન્સનો છે એ દરેકની અંદર આ છે જ, અને એના થ્રુ એ પ્રકાશિત થાય છે, એના થ્રુ એ એક્સપ્રેસ થાય છે. એટલે એક સેન્ટ્રલ એનર્જી, એની આસપાસ બધી આ એનર્જી જેટલી ગરબા કરે છે એમાં પણ એ એનર્જી રહેલી છે. અને એકચ્યુઅલી સૂક્ષ્મથી લઈને આપણે ગરબાનું એક આ રૂપ જોઈએ કે અહીંયા વચ્ચે માતાજીની મૂર્તિ અને આસપાસ આ બધા ગરબા કરી રહ્યા છે, અને એમાં પણ કેવું છે ખબર છે, દરેક જણ પોતાની ધરી પર ગોળ ફરે છે અને પાછું એક કેન્દ્ર સ્થાનને ધ્યાનમાં રાખીને એક આખી ધરીમાં ફરે છે. આ જ વસ્તુ પ્રકૃતિમાં છે, બ્રહ્માંડમાં આ જ છે. આ એક ગજબ સિમ્બોલિઝમ છે. ગજબ. તો હું એવું રિયલાઈઝ કરી લઉં કે હું પણ એ જ છું, એ હું છું. તત્વમસી. બરાબર ને? આ રિયલાઈઝેશનની પ્રોસેસ. હવે આ ખાલી શબ્દોમાં ના રહે અને આ જ આપણા બીઈંગમાં આવી જાય. આ એક રિમાઇન્ડર હોઈ શકે. ઉત્સવ આ વખતે 2023 માં આપણે કરીએ તો આ બધી વાતનું રિમાઇન્ડર રાખીને કરવામાં આવે તો સમજણ સુધી કદાચ પહોંચી શકે. કદાચ શબ્દ દર વખતે વાપરવો જ પડશે. એ જે ઘડો છે ને, જે ઈંડોણી છે ને, એ હું જ છું એમ. અને મારી અંદર રહેલી ઇન્દ્રિયો એ છિદ્રો જેના થ્રુ એ એનર્જી એક્સપ્રેસ થાય. ગર્ગદીપ.
ગર્ભદીપ ગરબો આપણે બધા ઘરની લાઈટો સ્વયં પ્રકાશિત છે. અરે જ્ઞાન ના તેજ થી પ્રકાશિત થવાનું ભાઈ. એક્સપેરિમેન્ટ કરવાના છે કે શું કરવાના છે, કે કયા પ્રકારના ગરબા ને લઈને કોન્ટેન્ટ શબ્દો બરાબર નથી પણ એ સૂચે છે કે શું હશે. એટલે એક્ચ્યુઅલી આ પ્રશ્ન પૂર્વ ભૂમિકા રૂપે હું એવું કહું કે ભાઈ સંગીતમાં શું પ્રયોગ કરવાના છે, આ મૂળ પ્રશ્ન. હમણાં હું મારા પ્રયોગ શું મિત્રોને કહેતો છું કે અત્યારે 2023માં કંઈક નવું કરવું એટલે જૂનામાં જે ગૂઢ પડ્યું છે ને એને લાવવું, એ જ નવું કરવું એ જૂનું કરવું એવું. જૂના ને પાછું નવું કરવું. તો સંગીતમાં આ વખતે વિચાર્યો કે હવે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે આ વાત હું ઘણી જગ્યાએ કરું છું અને ડ્રમને વગોવું છું કે જર્મન માર્ચ માટે આ સ્નેરનો ઉપયોગ થતો કે સૈનિકો તાલમાં ચાલે ને એના માટે, અને એ સૈનિકોનો ઉદ્દેશ યુદ્ધનો હતો બહારની સાઈડનો. જ્યારે આ આંતરિક યુદ્ધની વાત કહી શકાય. હવે ઈ ઇન્સ્ટ્રુમેન્ટથી એક વાત નથી બનતી હોતી મને પોતાને, અને ભારતીય વાજિંત્રોમાં એક એક વૈવિધ્યતા છે અને ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટની એક તાકાત છે કે એ ગહેરા છે બધા એના એની રચના. પછી તમે કમાઈ ચાલ્યો ફોકના બધા અલગ અલગ નામ લો તો પછી સુરંદો છે, જોડિયો પાવો, રાવણ હતો, રિધમમાં તમે જુઓ તો તબલા ઢોલ ઢોલક તો છે જ ત્યાં પણ, એ ઉપરાંત પખાવત છે, પછી મરાઠી નાળ, પછી મૃદંગ છે, એક ઢોલ તાશાનું પણ કોમ્બિનેશન છે આપણે ત્યાં મરાઠી મ્યુઝિકમાં. તો વિચાર્યું કે આપણે આ જે 3 દિવસ છે ને એમાં ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ્સની જે બ્યુટી છે ને એનો પણ સંગમ કરીએ, કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, રબાબથી લઈને છેક સાઉથના મૃદંગ સુધી અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. તો આપણે એને 3 દિવસમાં એ લોકોની હાજરી પણ આમાં આવે તો અલગ. ઘણા લોકોને એમ કેવું હોય છે કે ભાઈ આ તમે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સથી નહીં કરો, પંચ નહીં મળે. પંચની જરૂરિયાત મંચ માટે છે. આ મંચ તો છે ને, તો એમ વિચાર છે કે આપણે 3 દિવસમાં ઇન્સ્ટ્રુમેન્ટનો એક સંગમ થાય ભારતના બધા. એ ઉપરાંત એક એક એવી પણ જાહેરાત છે કે અલગ અલગ લોકો ગાતા હોય એ બધા પણ જોડાય. આ કાંઈ એટલે બીજા બધા જે કઈ ગાયકો છે આ રીતે મેં કીધું, ઈશાની પણ કીધું કે હું પણ આવું. તે રીતે આપણા જે મિત્રવર્તુળમાંથી જે અલગ અલગ, કારણ કે આ સમૂહ નું જ ગાન, જે ગાયકો ના હોય ગાઈ શકે કે નહીં. બપોરની બેઠકમાં કે ભજન છે ને એ એકાંતમાં ગાવાની વાત છે અને ગરબા છે ને એ સમૂહમાં ગાવાની વાત છે.
એક મને વર્ષોની એક કીધેલી વાત મને બહુ આ જગ્યામાં યાદ આવે. એને એક કોકે પ્રશ્ન પૂછ્યો કે હું પુનઃ આવ્યો છું છતાંય તે મને કઈ મળ્યું નથી. તો ઓશો આખી બુદ્ધ ની વાત કરી કે બુદ્ધ જયારે 12 વર્ષે મળવા ગયા ત્યારે એને પત્ની એ 3 પ્રશ્નો પૂછ્યા. ટાગોર ની કવિતા છે કે છેલ્લો પ્રશ્ન હતો ને એ એનો જવાબ બુદ્ધ નહોતા આપી શકે, ટાગોર ની કલ્પના. એમાં એમ પૂછ્યું કે હું તો રાજપૂત ની સ્ત્રી છું, તો એ પતિને યુદ્ધમાં જવા માટે અનુમતિ આપતા હોય તો તમે તો સત્યની ખોજ માટે જતા હતા, તો મને એકવાર પૂછ્યું હોત તો હું અનુમતિ આપત એમ સીધો કીધા વગર જતા રહી. સખી બે મુજસે કહે કર જાતે. હા, એક કવિતા છે બહુ જાણીતી. તે કહે કે બુદ્ધ ત્યારે પહેલા વહેલા એની પાસે જવાબ નતો એવું ટાગોરની કલ્પના. તો પછી બુદ્ધે કીધું કે મારી પાસે દેવા માટે જે છે ને એ તો મટીરિયલ ફોર્મમાં આ કટોરો જ છે, ભિક્ષાપાત્ર. તો બીજું છે એ જો જોતું હોય તો મારી સાથે આવો. અને પછી એમ કે છે કે એ બુદ્ધની પત્ની એવી રીતે એ સંઘમાં એ ભળી ગયા કે પછી ક્યાંય શાસ્ત્રમાં એનો ઉલ્લેખ નથી, એ ક્યાંક કદાચ આમ બધા સંઘમાં ક્યાંક હોય એમાં ભળી ગયા, ઉગળી ગયા. આ જયારે વાત સાંભળી હતી ત્યારે એમ થયું કે આ જે ભળી જવાની જે વાત છે ને, ઓગળી જવાની સમૂહમાં, એ આ એક્ઝામ્પલ મને એક મગજમાં આવતું હતું. પછી ઓશો પાછો એમને કહે છે કે ઉસકો આયે કહેતે હૈ તું અભી આયે નહીં હો યાર, વો જો આયે આયે થે ને ઉસકો આયે કહેતે. સંઘ શબ્દ આપણો એક જે સંઘમ શરણમ ગચ્છામિ છે ને, એ ગુરુજી કહેતા કે એ બહુ એનું મહત્વ છે. એક ગુરુજીની બુકનો એક એક્ઝામ્પલ કહો કે ઓસ્પેન્સ્કી ને ગુરુજીએ કીધું કે તું જે કે કેદખાનામાં છો ને ત્યાંથી બહાર નીકળવા માટે ટનલ બનાવવી પડશે, અને ટનલ એક જણાથી નહીં બને, એમાં ગ્રુપનો એફર્ટ જોશે. પછી એને બીજું સેન્ટેન્સ એડ કર્યું કે જે ઓલરેડી બહાર નીકળ્યું હોય ને એને જ ખબર છે કઈ દિશામાં ખોદવાનું છે. મને લાગે છે કે આ નવરાત્રિની જે ડિઝાઇન છે ને એ જે બહાર નીકળ્યા છે એણે બનાવેલી છે, અને એના માર્ગદર્શનથી જો ઉજવવામાં આવે તો એનો અર્થ છે. ગયા વર્ષે આ એક પ્રયોગ આપણે કર્યો કે જેમાં લોકો માટેનું આયોજન ગરબાનું, લોકો થકી જ થાય અને જેમાં કોઈ વ્યવસાયિક ઉદ્દેશ ના હોય, બધા સંઘ ભાવનાથી જોડાય. જી ભાઈ. અને કેન્દ્ર સ્થાને આદ્યશક્તિ હોય અને આસપાસ જેટલા પણ કલાદાનથી જોડાતા હોય અથવા તો જે અનુદાનથી જોડાતા હોય, જે બધા ભાવકો હોય, એ નવરાત્રિના મૂળ મહાત્મ્યને સમજી અને એનો આનંદ લઈ શકે, આ તહેવારને ઉજવી શકે સહપરિવાર, એવી એક વાત હતી. ગયા વર્ષે એક પ્રયોગ આપણે એક રાત માટે કર્યો જેમાં સિંધુ ભવન રોડ ઉપર એક સરસ મજાની જગ્યા જ્યાં કોઈ પણ પ્રકારના ચાર્જિસ વગર લોકો આવ્યા, પરિવાર સાથે એમણે ગરબા પણ ગાયા અને પ્રસાદ લઈને બધા છૂટા પડ્યા. એ આયોજન પછી હવે આ વર્ષનું જે આયોજન છે એમાં ખાલી એક વસ્તુ હતી કે ચાર્જિસ આમ નતા રાખ્યા, પણ પેલું અનુદાન વાળી વાત હતી કે જેને જે કઈ કરવું હોય યથાશક્તિ જેને મનમાં જે ભાવ આવે વસ્તુ હતી. કારણ કે આ વખતે પણ છે રાઈટ, કારણ કે આ આયોજનો એકદમ નિશુલ્ક નથી થઈ શકતા, સંભવ જ નથી. અમુક પ્રકારની સર્વિસીસ માટે ને કે બીજી બધી વસ્તુઓનો ખર્ચો, જેમ કે તમે આ ઇગ્નાઇટ ફાઉન્ડેશનનું કીધું કે આપણને જગ્યા મળી ગઈ, બધું જ સરસ છે, અમુક લોકો આર્ટિસ્ટો જોડાવાના છે ડેકોરમાં, બીજું બધું, પણ ઘણી બધી સર્વિસીસ એવી છે કે જેના માટે તમારે પે કરવાનું હોય. ફોર એક્ઝામ્પલ આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીશું, રાઈટ, તો એ કે આપણને ફ્રી નથી મળવાનું, કે પછી પ્રસાદ લઈશું તો એમાં જે અન્ન આવવાનું છે એ અન્ન તો બજારમાંથી આવશે, એટલે એ આપણે કઈ આપણે ઉગાડતા નથી અત્યારે. એક સમય એવો થઈ શકશે આજથી થોડા વર્ષો પછી જયારે હાર્દિકભાઈ એવો વિચાર આવે કે આપણે ખેતર એમાં ઉગાડશું, આપણે એટલા સ્વાવલંબી થઈ ખેતર આપણે નવરાત્રિ, આપણું ખેતર આપણી નવરાત્રિ, પણ અત્યારે એવું નથી, એટલે એના જે આપણું ખેતર આપણી ભીતર, એ વાત છે, આપણું ખેતર આપણી ભીતર. વાહ ભાઈ વાહ. તો શું વાવીએ છે
એ પ્રત્યે સજાગ રહીએ. તો આ વખતનું જે વાવેતર છે એમાં અનુદાનનો કોન્સેપ્ટ છે કે જેમાં જે પણ લોકો આવવા ઈચ્છતા હોય, કારણ કે જે જગ્યા છે એની કેપેસિટી સહેજે 5,000-1,000 લોકો ગરબા કરી શકે એટલી જગ્યા છે, જે સરગમ ફાર્મની વાત આપણે કરી રહ્યા છે. તો એમાં સહેજે 4,500-5,000 લોકો ગરબા કરી શકે એટલી જગ્યા તો છે. તો એમાં જે લોકોને આવવું હોય, આવ્યા પછી એમના મનમાં જે ભાવ જાગે અને એ અનુદાન રૂપે કંઈ આપવા ઈચ્છતા હોય એ અપેક્ષિત છે. એવું નથી કે આપણે નિઃશુલ્ક કરી રહ્યા, કારણ કે હા, કારણ કે આમાં કોઈનું કંઈ કમાઈ લેવાનો આશય નથી, ધનરૂપી કમાઈ લેવાનો આશય એ રીતે નથી. પણ જેમ વાત છે કે જે લાગત છે એને જો પહોંચી ન વળાઈને આવા આયોજનો નુકસાન કરે તો એ વખત જતા કદાચ બંધ થઈ જશે સરસ પ્રવૃત્તિ, જે આવ્યા બાદ જ તમારે નક્કી કરવાનું છે. એવું નથી કે એડવાન્સમાં તમે કંઈક કરો, પણ આવીને તમને જો કોઈ અનુભૂતિ થઈ છે તો આ રીતે એક સહકાર શક્ય છે. કારણ કે બીજે બધે આપણે જઈએ છીએ ત્યાં કોઈક ને કોઈક એન્ટ્રી સ્વરૂપે પાસીસ કે એની સિસ્ટમ હોય જ છે, જે વ્યાજબી જ છે એની જગ્યાએ. તો ત્યાં આપણે બધે પે કરતા હોઈએ છીએ, અને તો અહીંયા પણ થઈ શકે. આપણે આપણા દેશમાં પહેલેથી આ માહોલ હતો કે યથાશક્તિ દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ સામાજિક પ્રસંગ હોય તો એમાં શું, આજે આજે વ્યવહારનું સ્વરૂપ જુદું થઈ ગયું છે. પહેલા જે વ્યવહાર થતો એ કેમ એવો થતો, ટેકાનું રૂપની વાત છે કે મારા તરફથી આટલો ટેકો એમ. સાચું કે ઇવન આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોઈએ તો ત્યાં આપણે દાન પેટીમાં જે દાન મૂકીએ એનો ઉદ્દેશ એ જ છે કે આ જગ્યા જે છે એ જગ્યામાં મારો ટેકો શું, અથવા તો હું અહીંયા આવ્યો અને એમાં મને જે મળ્યું એ બદલ હું કંઈક મારા તરફથી અનુદાન આપું છું. બે બે લાઈનમાં હું એક બીજી રીતે આને કહું તો બેંક બેલેન્સ વધારવા માટે આમાં મૂલ્ય નથી રહેતું, પણ જેમ આરતીની થાળીમાં કંઈક આમ કરીને મૂકવાનું હોય ને એવી રીતે બધાનો સહયોગ જો એમાં મળે તો આયોજન સુલભ બને. બિલકુલ તાળે પડે ત્રણ લોક મારે, કે આકાશ માંથી ઇન્દ્ર જોવા આવ્યા રે, કે આકાશ માંથી ઇન્દ્ર જોવા આવ્યા રે, કે સાથે રાણી ઇન્દ્રાણી ને લાવ્યા રે, સાથે રાણી ઇન્દ્રાણી ને લાવ્યા રે, કે કૈલાસ માંથી શિવજી જોવા આવ્યા રે, કૈલાશ માંથી શિવજી જોવા આવ્યા રે, કે સાથે માતા પાર્વતી ને લાવ્યા રે, સાથે માતા પાર્વતી ને લાવ્યા રે, કે રૂડે ગરબે રમેશ દેવી અંબિકા રે, કે રૂડે ગરબે રમેશ દેવી અંબિકા રે, તે ગઢથી ઉતર્યા મહાવાણી, એ વસાવ્યું જામારે પાવાગઢ વાણી, એ વસાવ્યું જામારે પાવાગઢ વાણી, ચાલો ધીરે ધીરે, 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 માં સોનલ ગરબો શિરે તમે માં ચાલો ધીરે.
રંગ તને લાગ્યો અલ્યા ઘરમાં કેસરીઓ રંગ તને લાગ્યો રે લો કેસરીઓ રંગ તને લાગ્યો અલ્યા ઘરમાં કેસરીઓ રંગ તને લાગ્યો રે લો કે કોના કોના માથે ઘૂમ્યો અલ્યા ઘરમાં કોના કોના માથે ઘૂમ્યો રે લો અંબે માના માથે ઘૂમ્યો અલ્યા ઘરમાં અંબે માના માથે ઘૂમ્યો રે લો કે મારી માં કાળી ના માથે ઘૂમ્યો અલ્યા ઘરમાં માં કાળી ના માથે ઘૂમ્યો રે લો કેસરીઓ કે કેસરીઓ કેસરીઓ રંગ તને લાગ્યો અલ્યા ઘરમાં કેસરીઓ રંગ તને લાગ્યો રે કે રમતી આવે માણી રમતી આવે આજ નામ દુર્ગા રમતી આવે રમતી આવે માણી રમતી આવે આજ નામ દુર્ગા રમતી આવે કે રમતી આવે માણી રમતી આવે આજ મહાકાળી રમતી આવે રમતી આવે માણી રમતી આવે આજ મહાકાળી રમતી આવે આજ મારી માવડી રમતી આવે કે આજ મારી માવડી રમતી આવે કે આજ માતાજી રમતા આવે આજ માતાજી રમતા આવે ગરબો માને રોપ લાઈ ડોણે સોનાનો